તો રાજકોટ શહેરના સદર બજાર વિસ્તારમાં ધમધમતા કાર્ડનું કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડનું મોટું કૌભાંડ સામે આવ્યું, જેમાં લોકો પાસેથી 700 રૂપિયા વસૂલી અને બોગસ કાર્ડ બનાવી આપવામાં આવતું હતું. સરકારની આ યોજના હેઠળ મોટી છેતરપિંડી લોકો સાથે કરાઈ રહી છે તેની જાણ તંત્રને થતાં આરોગ્ય ચેરમેન જયમીન ઠાકર અને ખાસ કરીને કલેક્ટર તંત્ર દ્વારા રેડ પાડવામાં આવી હતી. માનનીય નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી મોટી યોજના એટલે કે આયુષ્યમાન ભારત, ભારત દેશના જરૂરિયાતમંદ પરિવારોને આરોગ્યનું એક બહુ મોટું કવચ પૂરું પાડવા માટેની આ એક યોજના છે. છેલ્લા 1.25 વર્ષ પહેલાં યોજના ચાલુ થઈ. આ યોજનામાં માત્ર 30 રૂપિયા જેવી નજીવી રકમ, એ પણ જ્યારે લાભાર્થીનું નામ હોય, લાભાર્થી એલિજિબલ હોય ત્યારે એનું નામ જ્યારે આવે ત્યારે એને કેન્દ્ર ઉપર જવાનું. અને આખી આ યોજના પેપરલેસ યોજના છે, આમાં કોઈ પણ જાતના પેપર રજૂ ઝેરોક્સ નથી દેવાની. એના જે ડોક્યુમેન્ટ્સ ફિલઅપ કરવાના આવે એ ખાલી આપ લઈને જશો એટલે સ્કેન કરી અને તમને ઓરિજિનલ ડોક્યુમેન્ટ પાછા આપે છે. અને આ યોજનામાં જરૂરિયાતમંદ પરિવારો લાભ લઈ શકે છે. પરંતુ ગઈકાલે મારા ધ્યાનમાં એક રાજકોટમાં એક સંસ્થા દ્વારા, એક લેબાગુ 4-5 તત્વો દ્વારા આવું મારા ધ્યાનમાં આવ્યું કે ભાઈ 700 રૂપિયા જેવી રકમ લઈને આયુષ્યમાન ભારતનું કાર્ડ કાઢે છે, જે સદંતરપણે કૌભાંડ છે. અને અહીંયા આજે અમે લાઈવ રેડ કરી છે. ભરૂચથી એજન્સીઓ આવી હતી, જે રાજકોટની પણ ઓલરેડી એજન્સીઓ છે પણ રાજકોટવાળા જોડાણા નહોતા, ભરૂચથી એજન્સી આવી હતી. અને લાભાર્થી જે અહીંયા બેઠેલા હતા એમને પણ અમે પૂછ્યું, તેમ કીધું કે અમારી પાસેથી 700 રૂપિયા લીધા. લાઈવ જ્યારે મીડિયાના મિત્રો જ્યારે આવ્યા ત્યારે એક વ્યક્તિ 3000 રૂપિયા જેવી મોટી રકમ કહી શકાય. હું આપ સૌના માધ્યમથી ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું કે માનનીય નરેન્દ્રભાઈની એનડીએની સરકાર દ્વારા આ આયુષ્યમાન ભારત એ યોજના સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. જરૂરિયાતમંદ લોકોને આની સારવાર મળી રહે એના માટેની આ યોજના છે, નહીં કે આ પ્રકારના લેબાગુ તત્વોની માટેની આ યોજના છે. 11,000થી મારા ધ્યાનમાં આવ્યું અત્યારે કે 11,000થી વધુ લોકોને પૈસા લીધા છે. હવે કાર્ડ કેટલા એણે ઇસ્યુ કર્યા છે એ તપાસનો વિષય છે, પણ 11,000થી વધુ લોકો પાસેથી 700 રૂપિયા ઉઘરાણા કર્યા છે છેલ્લા 2 મહિનાથી. હું જરૂરથી મીડિયાના માધ્યમથી હું લોકોને મેસેજ આપવા માંગીશ કે આ માનનીય નરેન્દ્રભાઈની અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એક આ બહુ મોટું વિશ્વનું મોટામાં મોટું આ યોજના લોન્ચ કરવામાં આવી છે. આ યોજનાનો કોઈ પણ જાતનો મેં જેમ કીધું એમ ચાર્જ નથી. જો આપ એલિજિબલ હશો તો આપ આ યોજનામાં ભાગ જરૂર લઈ શકશો. હું મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે કોઈ પણ જાતના પ્રજાજનો આનો કોઈ ચાર્જ નથી. 500, 700, 1000 રૂપિયા ક્યાંય દેતા નહીં. ફ્રી ઓફ યોજના છે. આખી અપની જાણકારી મિલી રવિવાર થા હમ લોગ ભી શાકભાજી લેને સબ ઘરો કે કામ મેં રવિવાર કે દિન સબ લોગ ગયે થે. જાણકારી મિલી હમ લોગ તુરંત આધે ઘંટે કે અંદર પહોંચે હૈ ઓર યે મંડપ વગેરા કુર્સી લગ કરકે જાણકારી જો અભી પ્રાથમિક જાણકારી જો મિલી હૈ કે યહાં પર કુછ સમાજ કે લોગ અપને સમાજ કે જો લોગ બાકી રહ ગયે હૈ ઉનકા કાર્ડ નિકાલને કા કામ કર રહે થે. તો વો સામાન્ય તરીકે સે ભી હો સકતા થા, ઉસકે લિયે ગલત ક્યા કરને કા હૈ. જિસકા નામ હૈ ઉસકો કાર્ડ લીગલી ઢંગ સે નિકલ સકતા થા ઓર જિસકા નામ નહીં હૈ ઉસકે લિયે ભી સરકાર ને માં બાપ સલ્લે ઓર મુખ્યમંત્રી અમૃતમ યોજના ડાલા હુઆ હૈ. સિર્ફ જો 4 લાખ સે ઉપર આવક ધરાને વાલે કુટુંબ હૈ ઉનકો છોડ કે સબકો મિલને કા પાત્ર હૈ. તો જે મિલને કા પાત્ર હૈ લીગલી ઢંગ સે તો ગલત કરને કી ક્યા જરૂરત હૈ. કિસી કો ભી 1 રૂપિયા ભી નહીં લેના હૈ. અગર યહી કાર્ડ કોઈ કોમન સર્વિસ સેન્ટર વાલા વ્યક્તિ નિકાલતા હૈ તો ઉસકો સિર્ફ 30 રૂપિયા હી માત્ર લેના હૈ, ક્યોંકી ઉસકો લેમિનેશન કરકે દેના હૈ. ઓર કિસી ભી સરકારી હોસ્પિટલ મે કાર્ડ નિકલતા હૈ તો ઉસકે પાસ સે 1 રૂપિયા ભી નહીં લેના હૈ. લેકિન વો લેમિનેશન નહીં કરાયેગા, સિમ્પલ પ્રિન્ટ નિકાલ કે દેગા. અગલા ભારતીય અપના લેમિનેશન કરા લેગા. લેકિન એ જો ભી એ ગલત હૈ ઓર આપ લોગો કી બહોત બહોત ધન્યવાદ કી આપ લોગ હમસે પહેલે પહોંચે હૈ ઓર કાર્રવાઈ કર રહે હૈ. ઓર જો ભી ઇસમે પોસિબલ કાર્રવાઈ હોગી, ચૂંકિ દૂસરે ડિસ્ટ્રિક્ટ કા ભી ઇન્વોલ્વ હૈ, તભી રાજ્ય સરકાર કો ભી હમારે જો ઉપલા અધિકારી હૈ ઉનકો હમ જાણકારી દેંગે કે યે સબ હુઆ હૈ. ઓર દૂસરે ડિસ્ટ્રિક્ટ કો ભી ઇસમે ઇન્વોલ્વ કરના પડેગા કિસકા આઈડી હુઆ હૈ, ચૂંકિ વો આઈડી ડિસ્ટ્રિક્ટ સે ભી ટ્રેસ નહીં હો સકતા હૈ. રાજ્ય સરકાર કો બતાના પડેગા, આજ રવિવાર કા દિન હૈ બરાબર ના, ફિર ભી કહાં હુઆ હૈ. ઓર જિન લોગો ને કાર્ડ નિકાલા હૈ ઉનકો ઉસકા લાભ નહીં મિલને વાલા હૈ, ચૂંકિ યે વ્યવસ્થા હૈ કી અગર જાણકારી મિલતી હૈ તો કાર્ડ બ્લોક હો જાયેગા, તો બ્લોક હો જાયેગા તો બેચારે ઠગે ગયે. તો સમાજ કે આગેવાનો ને જિસ ભી સમાજ કે લોગો ને કિયા હૈ ઉન્હોને ગલતી કરી, નહીં કરના ચાહિએ. જબ નોર્મલી હી મિલને કો સરકાર દેને કો તૈયાર હૈ તો ફિર ગલત ક્યું કરને કા જરૂરત હૈ કિસી કો ભી.